મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 5 ફેબ્રુઆરી બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં પીએન માર્ગ પર નિયો સ્ક્વેર બિલ્ડિંગ પાસે આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગમાં જ સાંસદ પૂનમબેન માડમનું કાર્યાલય છે. સદનસીબે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાતા મોટું નુકસાન કે જાનહાનિ થઈ નથી. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા ટ્રસ્ટનું સ્વરૂપ નક્કી કરી લીધું છે. સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને કેબિનેટની મંજૂરી મળી ગઈ હોવાની ઘોષણા કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્રસ્ટ અંગે વિસ્તૃત જાહેરાત કરી હતી. ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના એક એક અધિકારી હશે. એક દલિત વ્યક્તિને પણ ટ્રસ્ટમાં સમાવવામાં આવશે. રામ જન્મભૂમિ કેસના હિન્દુ પક્ષકારો તથા મહંત નૃત્ય ગોપાલદાસનો પણ ટ્રસ્ટમાં સમાવેશ થઈ શકે છે. નિર્ભયા ગેંગરેપ કેસના 4 ગુનેગારોનું ડેથ વોરંટ 2 વખત રદ થયું છે. કાનૂની પ્રક્રિયાથી ગુનેગારોને સજા થવામાં વિલંબ થઈ રહ્યો છે, ત્યારે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારે ગુનેગારોને અલગ અલગ ફાંસી આપવાનો વિકલ્પ વિચાર્યો હતો. જે ગુનેગારો પાસે બચાવની તક રહી નથી તેમને ફાંસી આપી દેવા સરકારે પિટિશન કરી હતી. દિલ્હી હાઈકોર્ટે આ પિટિશન રદ કરી છે. કોર્ટના આદેશ મુજબ 4 ગુનેગારોને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. કોર્ટે ગુનેગારોને પોતાના તમામ કાનૂની બચાવ કરવા આગામી 7 દિવસનો સમય આપ્યો છે. મોદી કેબિનેટે સહકારી એટલે કે કોઓપરેટિવ બેંકો અંગે અગત્યનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તમામ કોઓપરેટિવ બેંકોનું નિયમન કરશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં અંદાજે 1500 કોઓપરેટિવ બેંકો છે. કોઓપરેટિવ બેંકોમાં વધતા છેતરપિંડીના બનાવોથી સરકારે આ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટમાં અગત્યનો નિર્ણય લેવાયો છે. હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ દરેક પેપર ખોલાવી શકશે. પહેલા પરીક્ષાર્થીઓ ફક્ત 1 કે 2 જ પેપર ખોલાવી શકતા હતા. જામનગર જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડોમાં ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ હતી. જિલ્લામાં 369 કરોડની 72 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી થઈ છે, જે અંતર્ગત ખેડૂતોને 184 કરોડ ચૂકવાઈ ગયા છે. બાકીની રકમ આગામી 10 દિવસમાં ચૂકવાઈ જશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.